મહીસાગર જિલ્લામાં પણ આજથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસની મુદતની હડતાલમાં જોડાઈ ગયા છે. સરકાર પાસે વિવિધ પડતર પ્રશ્નોની માંગને લઈને તલાટી કમ મંત્રીઓ હડતાલ પર મહીસાગર જિલ્લાના ઉતરી પડ્યા છે. માંગ ન સંતોષાય ત્યાં સુધી અચોક્કસની મુદતની હડતાલમાં જોડાઈ ગયા છે. તલાટીઓની હડતાલને લઈને જિલ્લાની ગ્રામ પંચાયતના કામો અને તાલુકા પંચાયતમાં જે ઇન્વોલ્વ છે તેના કામો પણ ઠપ થઈ જવા પામ્યા છે. તાલુકા પંચાયત બહાર ધરણા પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા. અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા ગુજરાતભરના તલાટી કમ મંત્રીઓ હડતાલમાં જોડાતા હવે તલાટી કમ મંત્રીથી થતા જે કામો છે તે કામો હવે ઠપ થઈ જશે અને સરકારશ્રી પાસે જે માંગ કરવામાં આવી છે તેમની વિવિધ માંગો તે ઝડપથી સંતોષાય તો પ્રજાના પ્રશ્નોનો ગુજરાત તલાટી કમ મંત્રી સંવર્ગના પ્રશ્નો અંગે કોઈ નિરાકરણ નહીં આવતા આજથી તમામ તાલુકા અને જિલ્લાના તલાટી મંત્રીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સન 2018 સતત લેખિતમાં રજૂઆત કરવા છતાં સરકારશ્રી દ્વારા તલાટીઓના પડતર પ્રશ્નો અંગે કોઈ જ નિરાકરણ કરવામાં આવેલ નથી. આ અગાઉ પણ ગુજરાત તલાટી મંડળ દ્વારા 7/9/2021 રોજ હડતાલનું એલાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ સમયે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નનો સુખદ ઉકેલ આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી અને જેને લઈને મોકૂફ રાખવામાં આવી હતી હડતાલ. જે બાંહેધરીના 9 માસ જેટલો સમય પસાર થઈ જવા છતાં પણ અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તલાટી કમ મંત્રીઓનો એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહીં આવતા ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 9/7/2022 રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી આજથી ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. આટલી માંગણીઓ છે કે જે તકમ મંત્રીશ્રી 2004-2005 જે તલાટી લેવાયેલા હતા તે તલાટીઓને સળંગ નોકરી ગણવી, 2016-2009 વચ્ચે જે દ્વિતીય અને પ્રથમ ઉચ્ચતરના જે પ્રશ્નો અત્યારે હલ નથી થતા તેને સમાધાન કરવું, ત્રીજો મુદ્દામાં રેવન્યુ તલાટી કમ મંત્રીશ્રીઓને પંચાયત તલાટીની અંદર મર્જ કરવા,
મર્જ કરવામાં આવે તો સમાન કામ સમાન વેતન પ્રમાણે તેઓને જે 4254 ગ્રેડ પે આપવામાં આવે છે તેઓ પંચાયત તલાટીને પણ ગ્રેડ પે આપવામાં આવે. પ્રથમ ઉચ્ચતર માટે જે પરીક્ષા લેવામાં આવે છે તે અન્ય કેડરની અંદર લેવામાં નથી આવતી, તો પ્રથમ ઉચ્ચતર માટે જે પણ પરીક્ષા લેવામાં આવે છે એ તલાટી કમ મંત્રીની કેડરમાંથી રદ કરવી. અને પાંચમો છેલ્લો અંતિમ મુદ્દો અમારો જે છે તે પ્રથમ મંત્રીશ્રીઓને અન્ય ભારણરૂપ બીજા ડિપાર્ટમેન્ટના કામ સોંપવામાં આવે છે, ઓનલાઈન અને ડિજિટલ કામો હોય તેમાં ભથ્થારૂપે 900 રૂપિયા આપવામાં આવે છે, તે વધારીને 5000 ભથ્થું કરવા એ અમારી માગણી અને લાગણી હોય. પ્રદીપસિંહ માનસી.